वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुर आठमु तरंग अठावनमु सद्गुरु आधारानंद स्वामी आ तरंग में भगवानना अपार प्रतापनी अने समाधिनिष्ठ भक्तोनी वात कहे छे। श्री हरि सोधु निकर रहे बैठत भये जेहिवार। श्री हरि सो धुनि कर रहे बैठत भये जेहिवार। जय स्वामी नारायण उचरे उचरे जन एकतार। श्री हरिए उभा रहीने धुन करावी। चालू कथा प्रसंग वड़तालनी श्रीहरि ने अति वाहली आ धरती छे अने एमा रामनवमी भगवान श्रीहरिना प्रागट्यनी उजवणीनी तैयारी थई रही छे। देश देशांतर पत्रो लखाया छे। हजारोनी संख्यामां संतो भक्तो वड़ताल पधार्या छे। जोत जोता अष्टमीनो दिवस आवी गयो छे અને એ અષ્ટમી આઠમના દિવસે આવતીકાલે રામનવમી છે, હરિજયંતી છે, ચૈત્ર શુક્લ નવમી છે, ભગવાનના પ્રાગટ્યનો પુનિત અવસર છે। એટલો આનંદ છવાયો છે, એટલો આનંદ છવાયો છે, આખો બ્રહ્માંડ ભરાઈ જાય ને તો પણ આનંદ સમાય નહીં, આવો આનંદ છવાયો છે। મહારાજે ઊભા ઊભા ધૂન કરી। ઇન્ડિયામાં છે ને દાદા, ગામડાઓમાં ઘણા બધા મંડળો ચાલે છે, એમાં આજે પણ ગામડાઓની અંદર ઊભું ભજન તમે કદાચ જોયું હોય કે ન જોયું હોય, ઢોલકવાળા મંજીરાવાળા ઊભા હોય, નાચતા જતા હોય અને કીર્તન ગાતા હોય। મને આ ઘટના તો ક્યારેય નહીં ભૂલાય। અમે કાશી એક્ઝામ આપવા ગયેલા ગંગાજીના કિનારે, ત્યાં ગૌઘાટ ઉપર મહારાજનું મંદિર છે, મંદિરમાં મારો ઉતારો હતો, અમારી એક્ઝામ હતી। બરાબર એ સમયે ગંગાની યાત્રા કરવા માટે મહારાષ્ટ્રના સંત તુકારામજી મહારાજ, એમના સેવકો એટલે એમના શિષ્યો ઘણી મોટી સંખ્યામાં આવેલા, એમનો ઉતારો મંદિરમાં હતો। અને દાદા, હું ભૂલતો ન હોઉં તો 12 કલાક કે 24 કલાક એ ભક્તોએ ગંગાજીના કિનારે એ ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં ઊભા ઊભા નાચતા નાચતા જે ધૂન કરી છે ને, હો માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હો માજા પાંડુરંગા, એ દ્રશ્ય જે જોયું છે ને, હજી આમ યાદ આવે ને તો આપણે ઝબકી જઈએ કે આ પૃથ્વી ઉપર હજી એવા ભજન કરનારા ભક્તો બેઠા છે। આપણા લોયાધામમાં પણ જ્યારે ધૂન થતી હોય ને ત્યારે ભક્તોના હૃદય પુલકિત થતા હોય એવું દેખાય।
શ્રીહરિએ ઊભા રહીને ધૂન કરાવી. તે પૂરી કરીને જ્યારે નીચે બેઠા ત્યારે સમગ્ર ભક્તજનોએ એક સાથે જય સ્વામિનારાયણ કહ્યા. અને તે વેળાએ જેટલા વૃક્ષો હતા તેમાંથી પણ તેવો જ જય સ્વામિનારાયણ અવાજ સંભળાયો. તરુ કહાવત જીતને સો કરત તેસે ઉચ્ચાર, વૃક્ષમાંથી વેલીમાંથી લતાઓમાંથી પણ અવાજ આવ્યો. શ્રીહરિનો આવો અપાર પ્રતાપ સાંભળીને સહુ ભક્તોને ઘણું આશ્ચર્ય થતું. ધૂન બોલતી વખતે જે ભક્તો મૂર્તિમાં તલ્લીન થઈ ગયા હતા, તેમને શ્રીહરિ બોલાવીને પાછા દેહમાં લાવતા હતા. ઘણા ભક્તો ધૂન કરતા કરતા મૂર્તિમાં એવા મસ્ત બની ગયા, દેહભાન ભૂલી ગયા અને આંખો બંધ કરી અક્ષરધામ સુધી પહોંચી ગયા હતા, સમાધિમાં ઉતરી ગયા હતા. એટલા માટે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, ધૂન અને કીર્તન થતા હોય, તાલ અને વાજિંત્ર વાગતા હોય, ઉચ્ચ સ્વરે કરીને કીર્તન ગવાતા હોય ત્યારે ભગવાનની સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા બરોબર છે. દુઃખની વાત એ છે કે સજાવટ વધી રહી છે પણ સ્મૃતિ ઘટી રહી છે. વાજિંત્રો છે, સાઉન્ડ સિસ્ટમ છે, ડીજે સિસ્ટમ છે, મોનિટર્સ છે, સ્પીકર્સ છે, એટલા બધા વધી રહ્યા છે, ઘોંઘાટ વધી રહ્યો છે. પ્રેમાનંદ સ્વામીની કીર્તન ભક્તિ, મીરાબાઈની કીર્તન ભક્તિ, અરે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીની કીર્તન ભક્તિ, અરે આપણા મંદિરમાં પૂજ્ય નિષ્કામ સ્વામી નિત્ય સવારે કીર્તન ગાતા હોય, એકલા બેસીને મહારાજ પાસે તમે ક્યારેક દર્શન કરો ને તમને ખ્યાલ આવે. આપણા મુકુંદ ભગત છે, કેવા કીર્તન ગાય છે. મંદિરમાં સવારે અને સાંજે ધૂન અને કીર્તનમાં મુકુંદ ભગત અને નિર્ગુણ સ્વામીનો જે ઉત્સાહ છે ને, ખરેખર વંદન કરવા જેવો છે. જાજા માણસો હોય, જાજી વ્યવસ્થાઓ હોય, જાજી વાહવાહ થતી હોય ત્યારે કીર્તન ગાનારા ઘણા મળે. આજે એટલા માટે મારે વાત કરવી છે, આપણી પરંપરાઓ નબળી પડી ગઈ છે, આપણી આધ્યાત્મિકતા ધોવાઈ ગઈ છે, આ એનો પ્રશ્ન છે ને. પહેલા તો મંદિરે આવતા થઈએ, આવ્યા પછી મંદિરે શું કરવું એ શીખતા થઈએ. કહેવાય છે ને, સૂતો હોય એને બેઠો કરવો જોઈએ, બેઠો હોય એને ઊભો કરવો જોઈએ, ઊભો હોય એને ચાલતા કરવો જોઈએ, અને ચાલતો હોય એને દોડતા કરવો જોઈએ. આવી રીતે જીવનના એક એક પગથિયા આપણે આગળ આગળ ચડતા જવા જોઈએ. કીર્તન નથી કરતા, એના કરતાં કીર્તન કરે છે ઘણા સારા, પણ હવે કીર્તન કરે છે એમાં પણ જે ભગવાનની મૂર્તિને સંભાળી તન્મય બની ભગવાનની મૂર્તિમાં રસ બસ થઈ અને કીર્તન ગાય છે એ અતિ શ્રેષ્ઠ છે. કથા સાંભળનારા એ ન સાંભળતા હોય એના કરતાં ઘણા શ્રેષ્ઠ છે, પણ કથા સાંભળનારા કરતાં પણ જે કથા સાંભળે છે અને સાંભળ્યા પછી એનું મનન મંથન ચિંતન કરે છે, મંતવ્યને હૃદયમાં ધારે છે, એ અતિ શ્રેષ્ઠ છે. અને ધારનારા કરતાં પણ જીવનમાં ઉતારનારા એના કરતાં શ્રેષ્ઠ છે, છે કે નહીં? જીવનના આ દરેક સ્ટેપ છે, પગથિયાઓ છે, યાદ રાખજો કેવી સરસ વાતો છે. હરિભક્તો મૂર્તિમાં તલ્લીન બન્યા હતા, દેહભાન ભૂલી ગયા હતા, સમાધિમાં જતા રહ્યા હતા. મહારાજે ચપટી વગાડી પોતાના ઐશ્વર્યથી પાછા બધાને સમાધિમાંથી બહાર કાઢ્યા. અત્યંત પ્રેમી ભક્તો ગોવિંદ રામ નંદલાલ ઋષિવર વરણી આવા આવા અલગ અલગ નામ બોલીને ધૂન કરતા હતા. શ્રીહરિએ ધીર ગંભીર અવાજે તેના એક એકના નામ લઈને બોલાવ્યા. ત્યારે તેઓ દેહભાનમાં આવ્યા, પછી તેમને ફૂલહાર પહેરાવ્યા. જેના ઘરબાર વગેરે અમદાવાદમાં હતા એવા હીરાચંદ અને ઈચ્છારામ,
બંને સગા ભાઈ હતા. હવે ધૂન થઈ, એ ધૂનમાં ઘણા બધા ભક્તો હતા, પરંતુ એ સભામાં સમાધિનિષ્ઠ ભક્તો કોણ કોણ હતા એની વાત આવે છે. અને એ સમાધિનિષ્ઠ ભક્તો કેવા સ્થિતિવાળા હતા એની વાત આવે છે. એ અમદાવાદમાં રહેતા હતા. હીરાચંદ અને ઈચ્છારામ બંને સગા ભાઈઓ હતા. તેઓ બંને અપાર સમાધિવાળા હતા. ઈચ્છારામના પુત્ર આસારામ નામે હતા. તેઓ રાત દિવસ સમાધિમાં રહેતા. હીરાચંદને પણ ગોવિંદ અને ગોકુલ એ નામે બે પુત્રો હતા. તે બંને પણ ભારે સમાધિવાળા હતા. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર અનેક અવતારી કાર્યો કર્યા. ડગલે ને પગલે સર્વોપરી ઐશ્વર્ય બતાવ્યું. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે. અચરજકારી એવા કાર્યો કોઈ કલ્પના પણ ન કરી શકે દાદા, એવા કાર્યો કર્યા. શ્રીજી મહારાજ અમદાવાદમાં હતા. મહારાજ સમાધિ કરાવે છે આ વાત બહુ ફેલાઈ ગઈ. એક ઢોંગી બાવો એમ સભામાં આવ્યો, ચારે બાજુ આમ જોયા કરે, પહાડી શરીર, ઊંચી કાયા, ભગવાનને વંદન ન કર્યા, પગે ન લાગ્યો, કોઈ સામે એ નતમસ્તક ન થયો, ચારે બાજુ આમ નજર કરી, કોકને લાગ્યું કોણ છે, હિમાલયમાંથી ઉતરી આવ્યા છે એકસો, અને સભામાં આગળ આવી અને પદ્માસન લગાવી આંખ બંધ કરીને બેસી ગયો. આખી સભામાં ઘૂસપૂસ થવા લાગી. શું કોઈક મોટા યોગી લાગે છે સમાજને, તો શું ઉપર દેખાણું તે ખરું. આખી દુનિયા છે ને દાદા, ઊંડા ઉતરવામાં માનતી જ નથી, ઉપર છલી દ્રષ્ટિવાળી જ છે. દરિયાના કિનારે બેસે એ છબછબિયા કરે, અને છબછબિયા કરીને છીપલા જ મળે દાદા. એ તો મરજીવો થાય, મોતની પણ ચિંતા ન કરીને ઊંડો ઉતરે ને એને મોતી મળે કરોડોના. આ જગતમાં મોટા ભાગના કેવા છે બધા? છબછબિયા કરનારા, છીપલા વીણનારા, ઉપર છલી દ્રષ્ટિવાળા. મહારાજની સભામાં બેઠેલા જે ઉત્તમ એકાંતિક હોય એની વાત નથી, પણ ઝાઝા ભાગના બધા વાતો કરવા લાગ્યા. બાવાજી સમાધિવાળા લાગે છે, કોઈ મોટા યોગી લાગે છે, કોઈ અલૌકિક પુરુષ લાગે છે. અંતર્યામી મહારાજને થયું. હવે કહેવાય છે ને, ચમત્કાર વિના નમસ્કાર નહીં, એટલે પરચો તો પૂરવો પડશે. અને મહારાજ હતા એટલે તકરાર નહોતા કરતા, કોઈની જોડે બોલીને જવાબ નહોતા આપતા, કામ કરીને જ જવાબ આપતા હતા. એમાં મહારાજે સંકલ્પ કર્યો તો સત્ય કામ, સત્ય સંકલ્પ, બરાબર એવા છે ને ભગવાન, તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે ને. મહારાજના સંકલ્પે કરીને એ જ સમયમાં એક સંતને સમાધિ થઈ, અને એ સંત પણ એવા સ્થિર બેસી ગયા, એવા સ્થિર બેસી ગયા. કોઈએ પૂછ્યું, મહારાજ આ સમજાતું નથી, આ બાવાજી, આ સ્વામીજી, એમને સમાધિ થઈ છે? મહારાજે કહ્યું હા. ત્યારે અમદાવાદના જે નવા લોકો દર્શન કરવા આવ્યા હતા એ બધાને સંશય થયો કે શું આ કળિયુગમાં લોકોને સમાધિ થાય. મહારાજ કે થાય, આ જુઓ, તમે જોઈ જુઓ, તમને નાડી તપાસતા આવડે ચેક કરો. અરે પણ મહારાજ, નાડી ન આવડતી હોય તો બીજો કયો ખતરો કરો, એ કરો. શું કરીએ, સળગતા અંગારા લાવો, અમારા આ સાધુના હાથ ઉપર મૂકો. ધગધગતા સળગતા અંગારા લઈને પેલા આવ્યા અને પેલા સ્વામીના હાથ ઉપર મૂક્યો. હાથ દાજવા લાગ્યો, સ્વામીનું રૂવાડું પણ ફરક્યું નહીં. મહારાજ કહેવા, બાવાજીને મૂકો. ત્યાં તો ઊભી પૂંછડીએ હે સિંહને જોઈને હરણ ભાગે ને. પોતાનું કમંડલ બાજુમાં મૂક્યું તું એ લેવા ન રહ્યા બાવાજી, બોલો. એને થયું કે હમણાં પકડીને જો માથે અંગારા મૂકી દેશે ને તો. સ્વામી નારાયણ અરે દેવ પ્રગટ ભયે, સ્વામી નારાયણ
અરે દેવ પ્રગટ ભયે મુનિ સંગ મરમ જનાયો કલિમે સાચો સતયુગ આયો. કળિયુગમાં ભગવાન સ્વામિયાણે સતયુગની સ્થાપના કરી. તમારે ને મારે મહારાજના સિદ્ધાંતને, મહારાજના મિશનને આગળ લઈ જવાનું છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં કહે, મહારાજે કરેલી આ સત્સંગની ઇમારત, નંદ સંતોએ કરેલી આ સત્સંગની ઇમારત, એમાં આપણે ઈંટ મૂકી ન શકીએ તો કંઈ વાંધો નહીં, પણ આની એક ઈંટ ઓછી જો આપણાથી થાય તો આપણા જીવનને ધિક્કાર છે. મહારાજે એવા સમાધિ પ્રકરણો ચલાવેલા, એવું ઐશ્વર્ય બતાવેલું, કારણ કે ચપટીમાં મહારાજને કામ કરવું હતું. એનો તે દેઠે નો તે સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. કેવી અદ્ભુત વાતો બોલો. બંને ભારે સમાધિવાળા હતા. શ્રીહરિની હૃદયમાં ધારણા કરતા એટલે તુરંત સમાધિ થતી. તેમના ઘરમાં જેટલી બાઈઓ હતી તે પણ સમાધિવાળી હતી. સોરઠ પ્રદેશના ભાઈઓ ને બાઈઓ જેટલા સત્સંગી હતા તેઓ અપરંપાર સમાધિવાળા હતા. તેમને શ્રીહરિના દર્શન થતાની સાથે સમાધિ થતી. તે ભક્તો પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, ભીમભાઈ, રાજાભાઈ, મયારામ ભટ્ટ, મેરામ માંજરિયા અને આનંદથી અખંડ ભરપૂર રહેનારા ગોવિંદરામ કેવા હતા? હા, આ બધા સમાધિવાળા. અને સમાધિવાળા હોય કેવા હોય? આનંદથી અખંડ ભરાયેલા હોય. અમારા બે દાદાઓ જેવા. જો દાદા, વંદન કરવાનું મન થાય હા તમને બધાને. એક સરસ વાત કરું દાદા, અતિ સરસ વાત કરું? તમે કયો તો કરું, થોડો વિષયાંતર છે ખાલી. વચનામૃત ગઢપુર અંત્યનું 11મું, એમાં શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. આ વચનામૃત બધા લખી લેજો, આજે રાત્રે સૂતા પહેલા વાંચજો, કેટલી મોટી વસ્તુ શ્રીજી મહારાજે આપણને આપી છે. તમને કોઈ પૂછે ભગવાન સ્વામિયાણે શું સર્વોપરી કામ કર્યું, તો મહારાજે આ મોટું કામ કર્યું. દરેક સાયન્ટિસ્ટોનું કંઈક ઇન્વેન્શન હોય છે, કંઈક યોગદાન હોય છે. આઇઝેક ન્યૂટન, એને ફોર્સ ઓફ ગ્રેવિટી આપ્યું ને, તો આઇન્સ્ટાઈન, એણે શું આપ્યું? થિયરી ઓફ રિલેટિવિટી. એવી શોધો કે જેને લીધે આજે આખી દુનિયા આકાશમાં ઉડી રહી છે, એમ ભગવાન સ્વામિનારાયણે સર્વોપરી કાર્ય જે કર્યા એમાંનું એક કાર્ય મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ભૂલતો ન હોવ તો માફ કરજો, કે મહારાજ સમાધિમાં જેવી શાંતિ રહે છે એવી શાંતિ સમાધિ વિના પણ રહે એનો શું ઉપાય છે? પ્રશ્ન સમજાણો. વિજ્ઞાને કેવા વિચારો કર્યા કે એક માણસ એક દિવસમાં જેટલું કામ કરી શકે છે એટલું જ એક માણસ હજાર માણસનું કામ એક દિવસમાં કરી શકે. આ વિચાર વિજ્ઞાનના મનમાં આવ્યો, એવા મશીનો બનાવ્યા, એવા સંશોધનો કર્યા કે આજે એક માણસ એકલા હાથે 5નું, 50નું અને 500નું પણ કામ, બરાબર ને? શ્રીજી મહારાજે આધ્યાત્મિક જગતમાં ક્રાંતિ કરી. શું? સમાધિ કરવા માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. હવે આટલું કરે ત્યાં તો એની સમાધિ થઈ જાય, ઉપર જતો રહે દાદા. કેમ સમાધિની વાત સાંભળવી સહેલી છે, આ સ્થાન સુધી પહોંચવું આ તો કરોડો જન્મની સાધના હોય ને. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, અનેક જન્મ સંસિદ્ધસ્ત તો યાતિ પરામ ગતિ. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ તબ કહતન આવહી. જન્મોની સાધના હોય છતાં પણ આ સ્થાન નથી પહોંચતું.
મહારાજે કેટલું મોટું ક્રાંતિકારી કામ. સમાધિમાં જેવી શાંતિ છે એવી શાંતિ સમાધિ વિના કેવી રીતે રહી શકે? અને શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે ભગવાનના ભક્તને વિશે જીવને આત્મબુદ્ધિ જ્યારે થાય છે ત્યારે સમાધિ વિના પણ સમાધિ જેવું સુખ અખંડ રહે છે, અખંડ રહે છે, અખંડ રહે છે. પ્રેમ ન કેવળ બંધન, એ તો બે હૃદયનું સ્પંદન. કોઈ ગુજરાતી સાહિત્યકારે પ્રેમ ઉપર લખેલી શાયરી કેવી સરસ છે, પ્રેમ ન કેવળ બંધન એ તો બે હૃદયનું સ્પંદન, પ્રેમ એ નથી કોઈ ઉપાધિ એ તો ખરેખર છે સમાધિ. પ્રેમ જ્યારે ભગવાનમાં થાય, પ્રેમ જબ અનંત હુઆ તબ રોમ રોમ સંત હુઆ. અનંત એટલે ભગવાનમાં, અનંત એટલે ભગવાનના સંતો ભક્તો. પ્રેમ જબ અનંત હુઆ તબ રોમ રોમ સંત હુઆ. મુસીબત એ છે જ્યાં પ્રેમ ન કરવો જોઈએ ત્યાં આપણે પ્રેમ કરીને બેઠા છીએ. આ પહેલી મુસીબત. અને એના કરતાં મોટી મુસીબત હવે જ્યાં કરવો છે ત્યાં થતો નથી. ભીખુ દાદા ઓળખી ગયેલો, તમે દાદા બહુ સાણા છો. હા, હવે મારા જો આ બધા ભક્તો ઓળખી જાય તો કામ થઈ જાય થોડું. ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ, આત્મબુદ્ધિ એટલે દેહને દેહના સંબંધી જેવું હેત પ્રેમ જ્યારે થઈ જાય ને ત્યારે સમાધિ વિના પણ સમાધિ જેવી શાંતિ રહે, અખંડ એના અંતરમાં. આઠે પહોર હાલતા ચાલતા એના અંતરમાં આનંદ છલકાતો હોય. આ શનિવારે આપણે પ્રેઝન્ટેશન કર્યું આર્ટ ઓફ લિવિંગ ઉપર. એટલા બધા ભક્તોને ગમ્યું, બધા પૂછતા હતા કે સ્વામી આ ઓનલાઈન આવશે? પણ શનિવારની કથા આપણે રેકોર્ડ કરતા હોઈએ એનું પ્રેઝન્ટેશન પ્રોપરલી રેકોર્ડ નથી થતું, કેમ કે લાઈવ બધું ચાલુ હોય. એટલી ટેકનોલોજી છે આપણી પાસે, પણ હજી એટલા માણસો હોય, ટીમ હોય તો થઈ શકે. એટલે એ હજી ઓનલાઈન આપણે નથી મૂક્યું, પરંતુ થોડા દિવસોમાં આપણે ફરીવાર એની કથા કરી અને સરસ કરી ઓનલાઈન મૂકી દેશું. તમે જો જીવન જીવવાની કળા શીખો અમને સારું છે. બાળકોની શિબિરમાં હમણાં ડિપ્રેશન વિશે એક પ્રેઝન્ટેશન હતું, દીકરાઓને એટલું બધું ગમ્યું. ગમે છે ખરું, સારું લાગે છે ચોક્કસ, પણ એનાથી કામ નહીં લાગે. હવે શું કરવું પડશે? હા, સમજ્યા તમે. એક સ્ટેપ આપણે આગળ વધવાનું છે. તમે જે જગ્યાએ છો એના કરતાં આગળનું સ્ટેપ કયું કહેવાય તમે વિચારો. દરેક માટે એક સ્ટેપ આગળ હોય છે, હોય છે કે નહીં દાદા? તમે જગતના બધા આગળ સ્ટેપ વિચારો છો. જેમ કે તમારી પાસે કેમરી હોય તો તમારો એક સંકલ્પ હોય, કેવો? અમારા એક હરિભગત સ્પોર્ટ ગાડી લાવ્યા છે, દરવાજા ખુલી જાય. હવે એમનો સંકલ્પ છે કે બીજી વાર એવી ગાડી લાવી છે આમ પાંખિયા ઊંચા થાય, પ્લેનની જેમ. ખબર છે ને ભગતની, ઓળખો ને તમે દાદા? હા, એ ભગત. હવે એમનો બીજો સંકલ્પ કે નેક્સ્ટ સ્ટેપમાં આવે એવી ગાડી લાવી છે કે બે પાંખિયા ઊંચા થાય. પછી ત્રીજું સ્ટેપ એવું છે એમનું કે હવે પછી ગાડી એવી લાવી છે કે બે પાંખિયાની જેમ, પ્લેનની જેમ ગાડી આકાશમાં ઉડે. આપણે મહારાજને પ્રાર્થના કરીએ આપણા બધા ભક્તોની ઈચ્છા પૂરી થાય. ભૌતિક દુનિયામાં દરેકને ખબર છે કે હું હવે BA થયો છું, બેચલર થયો છું, હજી મારે માસ્ટર કરવું છે અથવા કરવું જોઈએ. મારે એક સ્ટોર છે તો હવે બીજો સ્ટોર કરવાનો છે. ખરેખર આધ્યાત્મિક જગતમાં શું આપણને ખબર છે? હે દાદા, હું 5 વાર માનસી પૂજા કરું છું તો હવે આગળનું સ્ટેપ કયું? બોલો. હું કીર્તન ભક્તિ ખૂબ સરસ કરું છું મંદિરમાં દર શનિવારે આવીને, હવે આગળનું સ્ટેપ કયું? હું કથા બહુ સરસ કરું છું તો હવે આગળનું સ્ટેપ કયું? હું સેવા ખૂબ સારી કરું છું, હવે આગળનું સ્ટેપ કયું? જવાબ ઘણા ઓછા આપી શકશે. માટે યાદ રાખો, અખંડ આનંદથી ભરપૂર રહેનારા ગોવિંદરામ સમાધિવાળા હતા. લખમણજી, વાલજી, ઝીણાભાઈ, બારોટ લાડકીબાઈ, પીપલાણાના નરસિંહ મહેતાની પુત્રી લાડકીબાઈ, આ બધા સમાધિમાં રહેનારા ભક્તો હતા. એ બધા ભક્તો ત્યાં હાજર હતા,
સમાધિમાં ડૂબી ગયા હતા. મહારાજે ચપટી વગાડી નામ બોલી બોલી બધાને જગાડ્યા. શ્રીહરિ જે પ્રદેશમાં વિચરણ કરતા હોય અને જે દિવસ જે ચરિત્ર કર્યું હોય તે બધું તેઓ ઘેર બેઠા દેખતા અને કોઈ હરિભક્ત પૂછે તો તેની વાતોને કહેતા. એ રીતે હાલાર પ્રદેશના હરિભક્તો પણ સમાધિવાળા હતા, જેમ કે રત્નાભાઈ, ડોસાભાઈ, મૂળજીભાઈ વગેરે શ્રીહરિને અખંડ ધારનારા ભક્તો હતા. વળી કચ્છ દેશના હરિભક્તો સુંદરજીભાઈ સુતાર, ગંગારામ મલ, રવજીભાઈ સુતાર, માનકુવા ગામના ક્ષત્રિય દરબાર અદાભાઈ, ઉત્તમ સમજણવાળા લાધીભાઈ નામે કાયસ્થ હરિભક્ત હતા, બંધિયા ગામના ક્ષત્રિય દરબાર મૂળુભાઈ અને જીહાજી વણિક હરિભક્ત ડોસોભાઈ, ધમડકા કચ્છ ગામના માનભાઈ ઘણા સમાધિનિષ્ઠ હતા. શ્રીહરિ કોઈ અન્ય પ્રદેશમાં ગયા હોય ત્યાં જે ચરિત્ર કરતા હોય અને તેઓ ઘેર બેઠા દેખતા હતા તેને નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી આવા હરિભક્તો હતા. લો, આ લાઈવની ટેકનોલોજી છે ને, ત્યારથી ચાલુ છે. આ હરિભક્તો એવા હતા, જ્યારે મહારાજની મૂર્તિને સંભારે ત્યારે સમાધિ થાય અને સમાધિ થતાની સાથે દેહ તો એનો ત્યાં ત્યાં જ હોય પણ આંખ બંધ કરી એનો આત્મા મહારાજ જ્યાં ફરતા હોય ત્યાં પહોંચી જાય. જે બોલતા હોય, જે લીલા કરતા હોય, જે ચરિત્ર કરતા હોય, બેઠા બેઠા એને દેખાય દાદા. અને એવા હરિભક્તો પણ હતા કે જે ખુલ્લી આંખે અખંડ ભગવાનને દેખતા હતા, આંખ બંધ કરીને નહીં, કેવા ખુલ્લી આંખે દેખનારા હતા. ભક્ત ચિંતામણીમાં પરચા વિભાગમાં ઘણી બધી વાતો સ્વામી લખી છે, ઘણી બધી વાતો સમાધિવાળા ભક્તોની. કેટલી બધી વાતો, વડોદરામાં 5 વર્ષની મથુરાબાઈ નામની દીકરી હતી. હવે આ દીકરી ગોલોકની વાત કરે, ગોલોકમાં આવું છે, ત્યાં ગાયોના ધણ છે, આવો ઊંચો દરવાજો છે, આવો મધ્યમાં રંગમંડપ છે, ત્યાં રાધિકાએ સહિત ભગવાન કૃષ્ણ બિરાજે છે, આવી રાસલીલા ચાલે છે. 5 વર્ષની દીકરી ગોલોકની વાત કરે, વૈકુંઠની વાત કરે, ક્યારેક ઇન્દ્રલોકની વાત કરે, ક્યારેક સત્યલોકની વાત કરે. વાત ફેલાવા લાગી, લોકોને કુતૂહલ થયું કે માનો કે ન માનો 5 વર્ષના છોકરાને આવી બધી ખબર જ ન હોય, કંઈક કુતૂહલ છે. વાત ત્યાં સુધી જગ જાહેર થઈ, ગાયકવાડ સરકાર સુધી વાત પહોંચી. ગાયકવાડ સરકારે પોતાના વિદ્વાન પંડિતોને કહ્યું કે આ વારંવાર આપણે સાંભળીએ છીએ, તમે જાઓ અને તપાસ કરો, વિદ્વાન પંડિતો આવ્યા છે અને આમ કંઈક સમાધિ થાય અને આ લોકનો માણસ અક્ષરધામ સુધી, વૈકુંઠ સુધી, ગોલોક સુધી જઈ શકે, આ બધું કંઈક ખોટું લાગે છે, પાખંડ છે, દંભ છે. અને એમાં એ પંડિતો આવ્યા અને એમણે જે દ્રશ્ય જોયું, વિદ્વાનોની બુદ્ધિ અટકી ગઈ. જે શાસ્ત્રની વાત કાઢે એ શાસ્ત્રની વાત આ નાની દીકરી કરે. વિદ્વાનોનું મન ચક્કર ખાવા લાગ્યું કે આપણને શાસ્ત્રની ખબર નથી, આખી જિંદગી પૂરી થઈ ગઈ, એટલી વાતો તો આ દીકરીને ખબર છે. કેવી રીતે? સમાધિને લીધે, ભગવાનની કૃપાને લીધે પંડિતોએ વાત સ્વીકારી લીધી. અંતર્યામીપણું દેખાડ્યું, ઐશ્વર્ય દેખાડ્યું, પણ કોને લીધે? વડોદરાના શ્યામભાઈ, વડોદરાની આ નાની દીકરી મથુરાબાઈ, નાના દીકરાઓ, નાની દીકરીઓ ભગવાનના પ્રતાપે કરીને. કયો પ્રતાપ? ભગવાનની મૂર્તિમાં હેતરૂપી પ્રતાપ. એ દીકરાઓને, દીકરીઓને ભગવાનમાં આત્મબુદ્ધિ થઈ ગઈ, અત્યંત હેત થઈ ગયું, મૂર્તિ મનમાં ચોટી ગઈ, એના પ્રતાપે સમાધિ લાગી ગઈ. અને સમાધિને કારણે એ બેઠા બેઠા અખંડ મૂર્તિના આનંદમાં ગરકાવ થઈ ગયા. આપણને સમાધિ નથી થતી એનું કારણ છે મૂર્તિમાં મન ચોટતું નથી. આપણા મનમાં, અંતરમાં અશાંતિ રહે છે એનું કારણ છે કે હજી જોઈએ એવું મહારાજમાં ને મુક્તોમાં હેત થયું નથી. માટે અંત્યનું વચનામૃત 11મું અને આજની વાત, આ બે વાત અખંડ યાદ રાખવા જેવી છે. આપણે ભલે સમાધિ સુધી ન પહોંચીએ પણ મહારાજે
સમાધિ વિના પણ સમાધિ જેવી શાંતિ મળવાનો ઉપાય બતાવ્યો છે, આપણે કરી શકીએ એમ છીએ. માટે પ્રયત્ન કરીને ભગવાનને સંતમાં હેત થાય એવો અભ્યાસ કરવો જોઈએ. વડતાલના સમયમાં આવેલા ભક્તોને કેવી સમાધિ થઈ હતી, કયા કયા ભક્તો હતા એ બધી વાત ચાલે છે. વાળાંક પ્રદેશમાં પીઠોડી નામનું ગામ છે, તે ગામના મૂળાના ભાઈ ભગાભાઈ કહેવાતા, તેમજ ઠવી નામના ગામના કાઠી જ્ઞાતિના બે ભાઈઓ પાક્કા સાંખ્યોગી હતા. તેઓ સમાધિવાળા હતા અને તેમને શ્રીહરિની મૂર્તિ અખંડ દેખાતી હતી. કાઠિયાવાડ પ્રદેશમાં કરિયાણા નામે ગામ છે, ત્યાં કાઠી જ્ઞાતિના મીણબાઈ નામે ઘણી ઊંચી સમાધિવાળા સ્ત્રી ભક્ત હતા. કરિયાણા ગામના આ મીણબાઈ, એમની ઘણી કથા આવી ગઈ છે. આ એવા ભક્ત હતા, અખંડ મહારાજની મૂર્તિને દેખતા હતા. સમાધિવાળા ભક્તો કેટલા કેવા હતા, એને મૂર્તિ યાદ આવે ત્યારે મૂર્તિમાં અતિશય હેત થાય, એટલે એને નાડી પણ ખેંચાઈ જતા અને સમાધિમાં જતા અને મૂર્તિનું સુખ લેતા એવા ભક્તો હતા. તો કોઈક ભક્તો એવા હતા મહારાજ સંતો એને ઐશ્વર્ય બતાવી સમાધિમાં મોકલે પછી સમાધિ થતી, પણ આ ભક્તો એવા હતા અખંડ સમાધિવાળા. કેવા? આંખ ખુલ્લી હોય, ઘરનું કામ કરતા હોય, રસોડાનું કામ કરતા હોય, ગૌશાળામાં વાછીદું કરતા હોય, છાણ ઉપાડતા હોય, તો પણ એને અખંડ એક દેહ એક વૃત્તિએ કરીને ઘરના કામકાજમાં હોય અને બીજી વૃત્તિએ કરીને મહારાજમાં હોય. હરિવન મેં બિચરે જે હિકાલા, ઘર બેઠે દરસ ભયે તત્કાલા. હરિવન મેં બિચરે જે હિકાલા, ઘર બેઠે દરસ ભયે તત્કાલા. ઘર મે જો મનુષ્ય રહે જે તે, આગે શું કહત ભયે હે તે તે. જ્યારે શ્રીહરિ વનવિચરણ કરતા હતા ત્યારે મીણબાઈને ઘેર બેઠા શ્રીહરિના દર્શન થતા, પોતાના ઘરના જે મનુષ્ય હતા તે સહુની આગળ શ્રીહરિની વાતોને આગળથી કહેતા. ખૂબ જ ઘાટા ઊંડા વનમાં, મોટા પર્વતોમાં, ભયંકર હાથીઓના ટોળામાં અને જંગલી ગાયોના સમૂહમાં શ્રીહરિ ફરતા હોય તે વાત પોતાના સગા સંબંધીને કહેતા રહેતા કે આજે તો મહારાજ નવલખા પર્વત ઉપર ગયા છે, 9 લાખ યોગીને મળ્યા છે, એક સાથે 9 લાખ સ્વરૂપ ધારણ કર્યા છે, એ નાનકડા બાલુડા બ્રહ્મચારીને જોતાની સાથે 9 લાખ યોગીઓની કરોડો જન્મની સાધના આજે ફલીભૂત થઈ. સાંભળનારાને અહોઅહો થાય દાદા, પણ ઓડકાર ન આવે. સમજો છો ને મારી વાત? ઓડકાર કોને આવે? હા, સ્વાદ લે એને ઓડકાર આવે, સુગંધ લે ને એને ઓડકાર ન આવે. આપણે બધા કથા સાંભળીએ છીએ ને, આ કેવું છે દાદા? સુગંધ જેવું. ભૂલ કરી તમે વચનામૃત 1:32 મહારાજ એમ કહે છે, કથા વાર્તા રૂપી ચારો કરીને મૂર્તિ રૂપી માળામાં આવવું. આપણો સાચો આનંદ મૂર્તિમાં છે. મૂર્તિ સંભાળીને જો ક્રિયા કરીશું તો કથા હોય કે કીર્તન હોય. કથાને કીર્તન કહેતા ફરે છે, કર્મતણી જેમ કહાણી રે, શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના. હે શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાણી રે. અરે મુક્તાનંદ સ્વામીએ સવારના પહોરમાં આવા પ્રભાતી પદો, સ્વામી આટલા આકરા શબ્દો લગભગ કીર્તનોમાં નથી વાપર્યા. સવારના પહોરમાં મુક્તાનંદ સ્વામીને એમ થયું, સ્વામિનારાયણનું સ્મરણ કરતા. હવે તો એવો સર્વે થયો છે, હમણાં હું ડિપ્રેશન વિશે વાંચતો હતો, ડિપ્રેશનના કયા કયા કારણો એના વિશે વાંચતો હતો, કે દુનિયાના
નવા જનરેશનના મોટા ભાગના માણસો 62 કે 63% માણસો એવા છે નવું જનરેશન કે સવારે જાગે એટલે સૌથી પહેલા શું લેવાનું? મોબાઈલ. રાત્રે સુવા જાય ત્યારે સૌથી છેલ્લે હાથમાં શું હોય? મોબાઈલ. અને સપનામાં પછી શું આવે? પેલું જૂનું કીર્તન હતું ને, આગે ભી લકડી પીછે ભી લકડી, દેખો તમાશા લકડી કા. હવે આગે ભી મોબાઈલ પીછે ભી મોબાઈલ, દેખો તમાશા. નવું કીર્તન કોક લખવાનું જ છે ચોક્કસ. આપણે કવિ નથી એટલે લખતા નથી, પણ કોઈકને લખવું હોય તો માર્ગદર્શન આપીએ. કોક તો લખશે આપણા. હવે તો ઘનશ્યામ દાદા એ કવિ થઈ ગયા છે એટલે જ્ઞાનસ્વામી ઈશારો કરે છે કે દાદા લખી શકે એવા સમર્થ છે. હા, એ તો હમણાં જ આવી જવાનું. ધવલ ભગત તો હમણાં જ મોકલી દેશે, બીજી કડી આવી જવાની. એક કડી તમે બતાવી. ધવલ ભગત ખરા કવિ છે. 62% ન્યૂ જનરેશન યંગસ્ટર્સ આર ગેટિંગ અપ વિથ ધ મોબાઈલ. સવારે જાગતાની સાથે સૌથી પહેલો ફોન. બોલો. પછી મુક્તાનંદ સ્વામીને લખવું પડે ને, હે સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગામ વાત ઓળખાણી રે, સ્વામિનારાયણનું સ્મરણ કરતા. ભગવાનની મૂર્તિ, ભગવાનનો આનંદ, ભગવાનનો કેફ એમાં ડૂબેલા મુક્તાનંદ સ્વામીને એમ થયું આટલું સુખ આટલો આનંદ, તેમ છતાં દુનિયાના લોકો દુઃખી કેમ છે? પછી સ્વામીને થયું એનું કારણ છે. કથા કરનાર હોય કે કીર્તન કરનાર હોય, મંદિરની અંદર છે કે મંદિરની બહાર છે, ધર્મની વાતો કરે છે કે ધર્મનો ભંગ કરે છે, આ બધા એક ભૂલ કરે છે. કઈ ભૂલ? ભગવાનની મૂર્તિને સંભાળ્યા વિના, ભગવાનને રાજી કરવાનું તાન રાખ્યા વિના, મનન ટળે રે મસાણી રે. લો, સ્વામીએ સવારનાપુરમાં પ્રભાત્યમાં ગાયું. માણસનું મન કેવું થયું છે? મસાણ જેવું. મસાણમાં શું હોય? મરદાઓ હોય, ભયંકાર લાગતું હોય, અશાંતિ હોય, આમ તેવું જ હોય ને. ત્યાં લોકો આવે શું? બધા આનંદમાં દેખાતા હોય. ત્યાં જે આવે બધાના ચહેરા ઉપર શું હોય? શોક હોય, ઉદાસીનતા હોય, ગમગીની હોય, દુઃખ હોય. એમ આજે માણસના મનમાં શું છે? બધું આ જ છે કે નહીં? માટે અખંડ આનંદમાં રહેવું હોય તો અમે કથા કરીએ ભગવાનને સંભાળીને, તમે જોબ કરો ભગવાનને સંભાળીને, તમે બિઝનેસ કરો ભગવાનને સંભાળીને, અમે સેવા કરીએ ભગવાનને સંભાળીને. હરિવન મેં બિચરે જે હિકાલા, ઘર બેઠે દરસ ભય તત્કાલા. મહારાજ જ્યાં જ્યાં જતા, જે જે લીલાઓ કરતા, જે જે ચરિત્રો કરતા, ઘેર બેઠા બેઠા એને નિહાળતા, જે સામે બેઠા હોય એની આગળ બધી વાતો કરતા, જ્યાં રોજ અને ગેંડાઓનો પાર ન હોય, કસ્તુરી મૃગ અપાર ફરતા હોય, સિંહોના ટોળા પણ જ્યાં ફરતા હોય તેની વચ્ચે નાના બટુક બ્રહ્મચારીને ફરતા દેખતા, તે વાત પણ સહુને કહેતા. કોઈ કોઈ દિવસે તો જેવી મૂર્તિના દર્શન થાય, જે સ્વરૂપ વનમાં વિચરતું હોય, ચરણોમાં 16 ચિહ્ન, છાતીમાં 96 શ્રીવત્સનું ચિહ્ન, એની પણ વાત કરતા. કેવા મહારાજના અંગ પ્રત્યંગ છે! મહારાજની છાતીમાં ભૃગુ લાંછન જે દેખાતું હોય, શંખના જેવો કંઠ, ઘૂંટણ સુધી લાંબી ભુજાઓ, દીવાની શિખા જેવી નાસિકા, નાસિકાથી જમણી બાજુ ગાલ ઉપરનો સુંદર તલ કે જે કાંતિથી રાત તો દેખાતો, આહા, કમળની પાંખડીના જેવા નેત્ર, આપણા પિયુડા મહારાજ તમે જુઓ તો ખરા. એકાદ વાર 4-5 કલાક બેઠા હો ને તો ખબર પડે દાદા આ બધા શું સુગંધ લઈને જતા રહે છે. પછી કે ઓડકાર કેમ ના આવ્યો તો શું થાય? સુગંધ લેનારને ઓડકાર આવે? એ તો સ્વાદ લે ને.
એ થોડો સ્વાદ લીધો એને ઓડકાર ના આવે, બરાબર દાબીને. સાચી વાત ને? એ ઘનશ્યામ દાદા ગુલાબજાંબુ સરસ મજાના બન્યા હોય ને પછી એક ખાઈ લે તેને ઓડકાર આવે? એ તો ડૂટીથી લઈ તે ગળા સુધી બરાબર દાબીને ભરી દે ને પછી ઓડકાર આવે. કુકરની વિસલ વાગે ને એમ વાગે. હા, હું કહેવા એ માગું છું, ક્યારેક તો પલાઠીવાળી ભગવાનની મૂર્તિના દર્શન કરીએ, ક્યારેક તો અભ્યાસ કરીએ. આજ અભ્યાસ 8 કલાક સ્ટોરમાં, 8 કલાક જોબમાં, 10 કલાક બિઝનેસમાં, 2 કલાક ફોનમાં, પછી હવે કરવું જ હોય તો અમે ના નથી પાડતા, પણ તમે હવે ગોધરાની ટ્રેનમાં ચડો ને પછી આશા ગોવાની રાખો એ ખોટું છે. તો પછી તમને ખબર જ હોય છે કે આપણે કઈ જગ્યાએ ઉતરવાના, બરાબર ને? કાં કોઈ કે ભાઈ તમે જુઓ તમારી ફ્લાઇટ ખોટી છે, તમારી ટ્રેન ખોટી છે, તો બદલી નાખવી જોઈએ આપણે. અને ન બદલીએ તો પછી તૈયારી રાખવી પડે. કેવી મહારાજની મૂર્તિ છે! વાલા એ રસના ચાખણ હાર છાસ તે નવ પીવેરેલો. પૂર્ણચંદ્રના જેવું મુખારવિંદ, પાકા ઘેલોડા જેવા ઓઠ, શોભતું મંદ મંદ હાસ્ય અને તત્પરતાથી જે તપ કરતા હોય તે સ્વરૂપનું વર્ણન કરીને બધાને કહેતા, બધાને સંભળાવતા. કોણ? કરિયાણાના મીણબાઈ. મસ્તક ઉપરના અનુપમ કેસ, 18 વર્ષની આસપાસની ઉંમર, મહાન મનોહર રૂપ જેનું ચિંતન કરતા કોઈ તૃપ્ત થાય નહીં, આવી વાતો પણ કરતા. વનમાં જે પશુઓ અને પંખીઓ રહેતા હતા તેઓ પણ એક એક ટસે મૂર્તિને ચિંતવતા હતા. તેઓ શરીરની રાત દિવસ ચોકી કરતા, કેમ જે મહાસમર્થ છે એમ તે પશુજાતિને પણ ઓળખાણ પડી હતી. તો જંગલના હિંસક પશુઓ ક્રૂર ખૂનખાર પશુઓ પણ ભગવાનની ચોકી કરતા, રક્ષા કરતા, સેવા કરતા, જાણે કે જંગલના પશુઓને પણ ખબર પડી ગઈ હતી શું કે આ તો ભગવાન છે. પશુએ ઓળખી લીધા, પણ માણસો ઓળખી શક્યા? ભગવાન રામ પ્રગટ થયા એને વાનર ઓળખી ગયા, પણ નર ન ઓળખી શક્યા. નરમાં પણ શ્રેષ્ઠ બ્રાહ્મણ એ તો ઓળખી જ ન શક્યા. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા, મથુરાના વિદ્વાનો, પંડિતો, કર્મકાંડી બ્રાહ્મણો ન ઓળખી શક્યા. મથુરાના રાજા કંસ જેવા મહાપરાક્રમી ન ઓળખી શક્યા. અને કોણ? પશુની સાથે રહેનારા ભરવાડ, ભરવાડણો એ લોકો ઓળખી ગયા. અહો ભાગ્યમ, અહો ભાગ્યમ નંદ ગોપ બ્રજોકસામ જનમિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. બ્રહ્માજીએ વંદન કર્યા વ્રજવાસીઓને કે આ વ્રજવાસીઓનું શું મોટું ભાગ્ય છે. રામને વાનર ઓળખી શક્યા, બોલો, નર લોક નર ન ઓળખી શક્યા. જુઓ છો ને, શ્રીજી મહારાજ જુનાગઢમાં આવ્યા, જુનાગઢના મુસ્લિમ લોકો ભગવાનને ઓળખી શક્યા, નાગર બ્રાહ્મણો ન ઓળખી શક્યા. અનાદિ કાળથી પરમ તત્વને ઓળખનારા બહુ ઓછા નીકળ્યા છે. જે સત્ય છે ને સામે છે ને એને ઓળખવું ને આ સૌથી મોટી પરીક્ષા હોય છે. આપણી સામે ઉભેલા સત્યને ઓળખવું ને આ અતિ મોટી પરીક્ષા છે. આપણને આ પીયુડા મહારાજ કેવા મળ્યા છે, પૂજ્યપાદ ગુરુજીએ કેવી મૂર્તિ આપી છે, હું ઘણી વાર દર્શન કરું છું. અહીંયા સંતો કીર્તન ગાતા હોય રડી પડે, અમારા દાદાઓ કીર્તન ગાતા હોય રડી પડે. તમે ક્યારેક તો આવો, 1-2 કલાક તો આ મૂર્તિ સામે પલાઠીવાળીને બેસો, દર્શન કરો, એકાદ વાર ઓડકાર તો ખાઓ, એકાદ વાર મૂર્તિનો અનુભવ તો કરો, એકાદ વાર આ મૂર્તિનો એક્સપિરિયન્સ તો કરો. નથી કર્યો એટલે જ પ્રોબ્લેમ છે આ બધો. પૂજ્યપાદ ગુરુજી પધાર્યા, વિનયજી આવતા હતા, ગુરુજી સાથે મળ્યા. ગુરુજીને એટલું બધું કુતૂહલ થયું, એક તો સાઉથ ઇન્ડિયન છે, ગુજરાતી સમજતા પણ નથી, અને આપણી રીતિભાતોથી તદ્દન જુદી રીતની ત્યાંની રીતિભાતો છે. બાજુમાં સાઉથ ઇન્ડિયન બહુ મોટું મંદિર છે, બહુ મોટું સાઉથ ઇન્ડિયન મંદિર છે બ્રિજ વોટરમાં, બાલાજી ટેમ્પલ.
અને તેમ છતાં એ મંદિરમાં ન જતા અને આ મંદિરમાં રોજ આવવાનું, કલાક કથામાં બેસવાનું શું કારણ છે? ગુરુજીએ અમને સંતોને 2-3 વાર વાત કરી, આ મહારાજનો પ્રતાપ છે. મેગ્નેટિક ફોર્સ ઓફ મહારાજ, ગ્રેવિટી ફોર્સ આપણે સમજી શકીએ છીએ, બરાબર? ગ્રેવિટી ફોર્સ ઓફ અર્થ આપણે સમજી શકીએ છીએ, ગ્રેવિટી ફોર્સ ઓફ ભગવાન, ગ્રેવિટી ફોર્સ ઓફ ભગવાનના એકાંતિક મોટા પુરુષ એ આપણે નથી સમજી શકતા. આ કોનો ફોર્સ છે દાદા? મહારાજ અને મોટા પુરુષનો. પૂજ્યપાદ ગુરુજી કથા કરતા હોય, હાકલ મારે કે આ મંદિર થયું, અમે સંતો રાખીશું, તો કોક તો તૈયાર થાવ સંતો સાથે રહેવા. અને અમારા 2 દાદા આંગળી ઊંચી કરે અને ઠેકડો મારીને સંસારમાંથી નીકળી જાય અને 5 વર્ષ સુધી પાછું વાળીને જોવે નહીં, આ ક્યારે થાય? આ મોટા પુરુષનું ખેંચાણ છે દાદા. એક બાજુ મેગ્નેટ ને સામે લોઢું હોય તો ખેંચાઈ જાય કે નહીં? એમ તમારા આત્માની અંદર મુમુક્ષુતા પડી હતી અને સામે મોટા પુરુષ મળ્યા તો ખેંચાઈ ગયા. બાકી સભામાં 1000 માણસમાંથી બીજા કેમ કોઈ તૈયાર ન થયા? સવાલ તો થાય ને. માટે ક્યારેક ભગવાનની અલૌકિકતા એનો અનુભવ કરવા માટે આપણે દાખલો કરવો જોઈએ. નથી કર્યો એ પ્રોબ્લેમ છે. હું એટલા માટે કહું છું, આપણા બધા સાધન જો ત્યાં સુધી નથી પહોંચવાના તો અધૂરા છે. કથા, કીર્તન, ધ્યાન કે માનસી, પૂજા કે કર્મકાંડ, આ બધું અધૂરું છે. પશુની વાત કરતા અને બીજી શું વાત કરતા? શ્રીહરિ જે વૃક્ષ નીચે બેસતા, તે વૃક્ષ પણ અતિ પ્રસન્ન રહેતા. સરસરિતા પર્વતહી જેતા, સેવા કરન સબ ચાહત તેતા. સરોવર, નદી, પર્વત આ બધા શ્રીહરિની સેવા કરવાનું ચાહતા. આ પ્રમાણે શ્રીહરિ જ્યાં સુધી વનમાં વિચર્યા ત્યાં સુધી મીણબાઈ તેમને નિરંતર દેખતા. પછી શ્રીહરિ જ્યારે કરિયાણા ગામમાં આવ્યા, લીંબડાના વૃક્ષની નીચે આવીને બેઠા. 2-3 સંતો સાથે હતા. મીણબાઈએ તેમને તરત દેખ્યા અને વર્ણિરૂપ શ્રીહરિને ઓળખી લીધા. વનમાં દેખ્યા હતા એ જ આ દયાળુ દયા કરીને મારા ગામમાં મારી સામે પધાર્યા. સત્યને ઓળખી લીધું, સત્યને સ્વીકારી લીધું, સત્યને સોંપાઈ ગયા. શ્રીહરિવરને દેખતાની સાથે તે પછી તરત જ તેઓ સત્સંગી થયા. જ્યારે તેમને મોટીબાનો યોગ થયો ત્યારે તરત જ સાંખ્યોગી ધર્મનો સ્વીકાર કર્યો અને સાંખ્યોગી બની ગયા. કે તેમજ ગઢપુરના મોટીબા હતા, તેમણે જ્યારે શ્રીહરિની વાત સાંભળી એટલે તે વાતને હૃદયમાં ધારી લીધી અને તે સમયે તેમને પણ સમાધિ થઈ. મીણબાને તો અખંડ સમાધિ થતી. હવે મોટીબા એટલે કોણ? જીવબા. એમને પણ સમાધિ થઈ. તેમને હૃદયમાં અપાર તેજ દેખાયું. તેજનો કોઈ પાર ન હતો. તે અપાર તેજમાં દિવ્ય મૂર્તિના દર્શન થયા. તે મૂર્તિમાં પારાવાર તેજ હતું. અક્ષરધામમાં જે રાધા અને રમા આદિ અપાર મહાન શક્તિઓ રહી છે, તેમણે પોતાના આત્મસ્વરૂપને પણ તે શક્તિઓની સાથે અભિન્ન અનુભવ્યું. લો, આ લોકનું ભૌતિક રૂપ પણ માનો બદલાઈ ગયું હોય એમ અનુભવ્યું. આવું અનુપમ દ્રશ્ય તેમણે નિહાળ્યું. તે જોવાથી તેમને આશ્ચર્ય થયું. બીજા પણ અપાર આશ્ચર્યોને દેખ્યા. ત્યારથી તેઓ પોતાના આત્માના સ્વરૂપને દિવ્ય માનવા લાગ્યા. આ દેહમાં રહેલો જીવ માનો કંઈક જુદો થઈ ગયો એવું અનુભવ્યું. જાણે કે કંઈક વાત બની જ નથી એ રીતે નાના થઈને મોટીબા સત્સંગ કરવા લાગ્યા. એટલો અલૌકિક અનુભવ થયો. કેવી રીતે વર્ણન કરવું? ગુંગાને ગોળ ખવડાવો કેવી રીતે વર્ણન કરી શકે? આવો અનુભવ થયો. અને જ્યાં સુધી શાસ્ત્રો કહે છે અનુભવાત્મક જ્ઞાન ન થાય ત્યાં સુધી બધા જ્ઞાન અધૂરા છે. કેવા છે? બધા જ્ઞાન અધૂરા છે. માટે આપણને જ્ઞાન વધી રહ્યું છે પણ અનુભવ એકદમ 0 છે એટલે આપણું જ્ઞાન કોઈ કામ નથી લાગવાનું. રસોઈ બનાવો, તમે જમો પણ ખરા, પણ તમારી પાચન શક્તિ એકદમ નબળી થઈ ગઈ હોય તો એ જમેલું કામ લાગે? હા કે ના? તો બોલો, તમને જમેલું કામ લાગે? ન લાગે. જમેલું કામ ન લાગે એમાંથી પચે તો જ કામ લાગે. પાચન તંત્ર એકદમ નબળું થઈ ગયું હોય, ખાડે બેસી ગયું હોય ત્યારે જમેલું કામ નથી લાગતું. એમ આજે કથામાં હાજરી વધી રહી છે, કથામાં હાજરી વધી રહી છે.
પણ કથા સાંભળનાર શ્રોતાની હોજરી એટલી નબળી છે કે અમારી કથા એમાં પાચન તંત્ર નબળું હોય ને એ આમ ખાય ને આમ જાય, સમજો ને તમે ટૂંકમાં કહો, એમ જેનું હોજરી નબળી હોય અહીંયા સાંભળે ને બાર તરત કાઢી જ નાખે. મોટી બાને આવો અનુભવ થયો. આપણે પણ કંઈક તો મહારાજનો અનુભવ કરવો પડશે ને, ક્યારેક સ્વપ્નમાં મહારાજ આવ્યા હોય, ક્યારેક અનુભવમાં મહારાજ આવ્યા હોય, ક્યારેક આપણા જીવનના દિવ્ય અનુભવમાં મહારાજ આવ્યા હોય, ક્યારેક આમને સ્પષ્ટપણે દેખાઈ ગયું હોય કે આ કામ મારાથી શક્ય જ નહોતું, અસંભવ હતું, આ મહારાજે જ કર્યું છે, એવો મહારાજનો અલૌકિક પ્રતાપ તમે અનુભવ્યો હોય, આંખ બંધ કરીને વિચાર કરો. આમ તો ડગલે ને પગલે ભગવાન સત્ય છે, આપણી સાથે છે, પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, એ નથી દેખાતું એ જ અજ્ઞાન છે, એ નથી દેખાતું એ જ આપણી અવળાઈ છે, એ માયાનું આવરણ છે, એ આવરણને હટાવવું પડશે. આ પ્રમાણે જીવબાને સત્સંગનો અત્યંત અદ્ભુત પ્રત્યક્ષ પ્રતાપ જણાયો. પોતે નિર્દોષ હરિભક્ત થયા અને બીજી અનંત બાઈઓને પણ પોતાને સમાન નિર્દોષ હરિભક્ત કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પુરમાં શ્રીહરિના પ્રતાપની તથા સમાધિનિષ્ઠ ભક્તોની વાત કહી. એ નામે 58મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ.